સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં વિશેષ કરી દામણિયા બુટલેગર દ્વારા નિત નવા નુસખાઓ અપનાવીને બેરોકટોક દારૂની હેરાફેરી કરવા માટે આહિર થઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા એલસીબી ટીમની ભૂપેન્દ્રસિંહ, વિજયસિંહ, નીતિનભાઈને બાતમી મળી હતી કે એક બંધ બોડીનો 407 ટેમ્પામાં દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જવા નીકળ્યો છે. જે આધારે નેશનલ હાઈવે નંબર 48 પર મોતીવાડા ત્રિશુદ મોટર સામે હાઈવે પર વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ટેમ્પો પોલીસે તેને અટકાવતા અટકાવ્યો હતો અને આ ટેમ્પાની તલાસી લેતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પાના પાછળના ભાગની બંધ બોડી ખાલી કરી નજરે આવી હતી, જેને લઈને પોલીસ પણ એક સમયે ખોટી બાતમી મળી હોવાનું માન્યું હતું. પરંતુ સચોટ બાતમીદાર મારફતે બાતમી મળી હોવાથી પોલીસે ઝીણવટભરી તલાસી લેતા ચોરખાના જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ ટેમ્પો બંધ બોડીનો હતો અને આ બંધ બોડીના દરવાજો ખોલી અંદર પ્રવેશતા આખો ટેમ્પો ખાલી નજરે આવતો હતો. આ ટેમ્પામાં કેબિન માડીને બોડીના તથા બંને બાજુ અંદરના ભાગે ચોરખાના બનાવેલા હતા. આ ચોરખાના ઉપર ટેમ્પાના બોડીમાં વપરાતા પતરા ઉપર રિબિટ મારી ફિટ કર્યા હતા, જેમાં ટેમ્પો ખાલી નજરે આવતો હતો. પોલીસે આ રિબિટ ખોલી પતરા ખસેડી જોતા ચોરખાના મળ્યા હતા, જેમાં અલગ 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 દારૂની 796 જેની કિંમત રૂપિયા 5,11,00,000 નો દારૂ મળી આવતા 6,00,000 ના ટેમ્પા મળી 11.11 લાખ નો મુદ્દા માલ કબજે લઈ ટેમ્પો ચાલક નરેશ બાબુભાઈ રાઠોડ રવિ ઓરવાડ આનંદનગરની ધરપકડ કરી હતી અને આ દારૂ હેરાફેરીના ગુનામાં દાયા ઉર્ફે ઈશ્વર ઉર્ફે ઈસુ પટેલ, રાય દમણ પટલારા અને બળવંત ઉર્ફે બલ્લુભાઈ ઉક્કડભાઈ પટેલને રહેવાસી નાની દમણ દલવાના પ્રકાશ પડિયા તેમજ ઈશ્વરભાઈના અન્ય બે ઇસમોની નામનું બહાર આવતા આ ચારે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ મુદ્દામાલ કબજે લઈ આરોપી સાથે કબજો પાડી પોલીસને સોંપવામાં આવ્યો છે.